વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આજ રોજ 11 વાગે તેઓ ગુજરાત આવી પહોંચશે. તે જ સમયે ભવ્યથી ભવ્ય રોડ શો નું આયોજન પણ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ થી લઈને કમલમ સુધી આશરે 10-11 કિલોમીટર જેટલો લાંબો રોડ શો પણ કરવા જઈ રહ્યા છે. ભાજપ સૌથી મોટું શક્તિ પ્રદર્શન આ થશે તેવો દાવો કરી રહ્યું છે, કારણ કે એવું કહેવામાં આવ્યું છે કે 4 લાખથી વધુ લોકો આ રોડ શો માં પણ જોડાશે. આ સાથે જ વિવિધ કાર્યક્રમોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેવા જઈ રહ્યા છે. ત્યારે શું છે આખો તેમનો પ્લાન અને શા માટે તેઓ આવી રહ્યા છે ગુજરાતમાં, આ રિપોર્ટમાં તે વાત પર કરીશું નજર. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા. ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આશરે 11 વાગે તેઓ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ તેમનો કાફલો કમલમ તરફ રવાના થશે. એરપોર્ટ થી માંડીને કમલમ સુધી બંને બાજુ લોકો તેમને આવકારશે. વડાપ્રધાન મોદી અભિવાદન ઝીલતા ઝીલતા કમલમ સુધી પહોંચશે. કમલમમાં સાંસદ, ધારાસભ્ય, પ્રદેશ કારોબારી સભ્ય ઉપરાંત પદાધિકારીઓ સાથે મોદી બેઠક યોજશે અને ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપશે. આ સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડ પર મારું ગામ મારું ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક સ્વરાજ્યના 39,000થી વધુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન પણ કરશે. બીજા દિવસે એટલે કે આવતીકાલે 12 માર્ચે અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં ખેલ મહાકુંભનો શુભારંભ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. ખેલાડીઓને પ્રોત્સાહિત પણ કરશે. આ કાર્યક્રમમાં 1100 જેટલા નામાંકિત કલાકારો ભવ્ય લાઇવ પરફોર્મન્સ પણ આપશે. તો આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. નમસ્કાર.